મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના નારોલથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં એક વેરહાઉસમાં અચાનક જ આગ લાગી અને તફરીનો માહોલ સર્જાયો નારોલ વિસ્તારની આ ઘટના છે જ્યાં વેરહાઉસમાં આગ લાગી અને જેના કારણે આગ વધુ પ્રસરી અપૂર્વ એન્ટરપ્રાઇઝ શ્રીનાથ એસ્ટેટના વેરહાઉસમાં આગ લાગી છે દવામાં વપરાતા સોલ્વન્ટના ગોડાઉનમાં આગ લાગી છે જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે જ આગ વધુ પ્રસરી ફાયર વિભાગની છ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરીને આગ પર નિયંત્રણ મેળવી લીધો છે આગમાં વેરહાઉસમાં જે માલ સામાન રાખવામાં આવ્યો હતો તે બળીને ખાક થઈ ગયો છે તો આ સાથે જ વેપારીઓને પણ નુકસાન અમદાવાદના નારોલમાં વેરહાઉસમાં જે આગ લાગી તેના કારણે જે ગોડાઉન માલિકો હતા તેમને નુકસાન ગયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પર એક ફાયર કોલ મળે છે જેની અંદર અપૂર્વ એન્ટરપ્રાઇઝ શ્રીનાથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ત્રણમાં ગુચકો માસોલ પાસે આવેલી એક વેરહાઉસ કંપનીમાં સોલવન્ટમાં આગ છે તેવી પ્રાથમિક તબક્કાની માહિતીના આધારે નજીકના ત્રણ ફાયર સ્ટેશનોના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલોને ઘટના સ્થળ પર મોકલવામાં આવે છે સ્થળ પર આવતા જાણવા મળે છે કે શેડ નંબર બાસઠની અંદર અને બાસઠ એની અંદર સોલવન્ટ જે મેડિસિનની અંદર ફાર્માસ્યુટિકલની અંદર જે મેડિસિન્સ વપરાય છે તેની અંદર જે સોલવન્ટનો યુઝ થતો હોય છે તેનો જથ્થો સ્ટોરેજ તરીકે રાખવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કામાં જાણવા મળ્યું છે કોઈ પણ પ્રકારની જાનહાની કે ઇજા થયેલ નથી હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે હાલમાં કુલિંગ વર્ક ચાલી રહ્યું છે સાથે ગુજરાત પોલીસની ટીમ પણ અહીંયા છે ઇન્વેસ્ટિગેશન થશે કે કંપની બંધ હાલતમાં હતી અને ત્યારે આ આગ કયા કારણોસર લાગી છે